સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ની ઇંગ્લિશ ની ટેક્સ્ટબુક માંથી યુનિટ 2 છે, ટુ મો છો, તેની એક્ટિવિટી 3 આઈ ચેકડ ઈટ, કે જે હાથી અને ઉંદર ની સરસ મજાની વાર્તા છે, તે આપણે સમજશું. યુનિટ 2 નું નામ છે ટુ મો છો, એટલે એનો મતલબ શું તમને ખ્યાલ છે? ટુ એટલે કે બે, તો બે જણ કોણ છે? મો એટલે મોટું અને છો એટલે છોટું, એટલે મોટું અને છોટુંની સરસ મજાની વાર્તા છે, તે આપણે જોઈએ. Once there was an elephant. People called him Motu. He had a friend. He was a rat. His name was Chotu. Both Chotu and Motu loved swimming. One day, Motu walked to the river. He entered the water. He enjoyed swimming for a long time. Then Chotu also arrived there. He looked at Motu and shouted, "Motu, come out for a minute." Motu answered, "Don't disturb me. I will not come out. Let me swim." Chotu shouted again, "Come out soon, I say." Motu said, "No, I won't." Chotu then shouted and shouted. Motu was angry. He jumped out. "Okay, I am here now. Tell me, what's your problem?" Chotu looked at Motu and said, "It's okay. You can go back now. I am satisfied. Go and swim." Motu was very angry. "Satisfied?" he said. Chotu said, "Yes, I am. You are not wearing my swimsuit. I just checked it." મિત્રો, હવે આપણે આ સ્ટોરીનું વિગતવાર અનુવાદ કરીએ. Once there was an elephant. એકવાર એક હાથી હતો. Once એટલે એકવાર, elephant એટલે હાથી. People called him Motu. People એટલે લોકો, called him એટલે તેને કહેતા, અને Motu એટલે મોટું, લોકો તેને મોટું કહેતા. એટલે હાથી હતો, તેનું નામ શું હતું? મોટુ. He had a friend. તેને એક મિત્ર હતો. ફ્રેન્ડ એટલે મિત્ર. He was a rat. તે એક ઉંદર હતો. His name was Chotu. રેટ એટલે ઉંદર, અને his name was Chotu એટલે તેનું નામ છોટુ હતું. Both Chotu and Motu loved swimming. Both એટલે બંને, Chotu and Motu એટલે છોટુ અને મોટુ બંનેને, loved એટલે પસંદ હતું, swimming એટલે તરવાનું, છોટુ અને મોટુ બંનેને તરવાનું પસંદ હતું. One day Motu walked to the river. એક દિવસ મોટુ નદી તરફ ચાલ્યો ગયો. River એટલે નદી. One day એટલે એક દિવસ. Walked એટલે ચાલ્યો ગયો. He entered the water. He એટલે તે. Entered એટલે પ્રવેશ્યો, અને the water એટલે પાણીમાં. તે પાણીમાં પ્રવેશ્યો હતો. He enjoyed swimming for a long time. He એટલે તે. Enjoyed એટલે આનંદ માણવો, મજા લીધી. For a long time એટલે લાંબો સમય. તેને લાંબા સમય સુધી તરવાની મજા લીધી. Then Chotu also arrived there. પછી છોટુ પણ ત્યાં પહોંચ્યો હતો. Then એટલે પછી, arrived એટલે આવવું, પહોંચવું. He looked at Motu and shouted. તેણે મોટુ તરફ જોયું અને ચીસ પાડી. શાઉટેડ એટલે બૂમ પાડી અથવા ચીસ પાડી. મોટુ, કમ આઉટ ફોર અ મિનિટ. તેણે ચીસ પાડીને મોટુને કહ્યું, મોટુ એક મિનિટ માટે બહાર આવ. કમ આઉટ એટલે બહાર આવવું. ફોર અ મિનિટ એટલે એક મિનિટ માટે. મોટુ આન્સર્ડ. મોટુએ
જવાબ આપ્યો, ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ખલેલ પહોંચાડીશ નહીં. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવું, ડોન્ટ એટલે નહીં, અને મી એટલે મને. એટલે મોટુએ જવાબ આપ્યો કે મને ખલેલ પહોંચાડીશ નહીં, મને તરવા દે. આઈ વિલ નોટ કમ આઉટ, હું બહાર આવીશ નહીં. વિલ એટલે ભવિષ્યકાળનું છે, હું બહાર આવીશ નહીં, ભવિષ્યકાળનું ટુ બી નું રૂપ. કમ આઉટ એટલે બહાર આવવું, હું બહાર આવીશ નહીં. લેટ મી સ્વિમ, મને તરવા દો. સ્વિમ એટલે તરવું, એટલે મી એટલે મને, મને તરવા દે. છોટુ સાઉટેડ અગેન, છોટુએ ફરી ચીસ પાડી. અગેન એટલે ફરી, અને સાઉટેડ એટલે ચીસ પાડવી. છોટુએ ફરીથી ચીસ પાડી. કમ આઉટ સૂન આઈ સે, આઈ સે એટલે હું કઉ છું. કમ આઉટ સૂન એટલે જલ્દી બહાર આવ, હું કઉ છું જલ્દી બહાર આવ. મોટુ સેડ, મોટુએ કહ્યું. નો આઈ વોન્ટ, ના હું નહીં આવું. વોન્ટ એટલે ટૂંકું રૂપ છે, વિલ નોટ નું ટૂંકું રૂપ. વોન્ટ એટલે ના, હું બહાર નહીં આવું. છોટુ ધેન સાઉટેડ એન્ડ સાઉટેડ, છોટુએ ફરીથી બૂમ પાડી, બૂમો પાડી. મોટુ વોઝ એંગ્રી, મોટુ ગુસ્સે થઈ ગયો. એંગ્રી એટલે ગુસ્સે થવું. હી જમ્પડ આઉટ, તે બહાર કૂદીને આવ્યો. જમ્પડ આઉટ એટલે કૂદીને બહાર આવવું. ઓકે આઈ એમ હિયર નાવ, ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. મોટુએ શું કર્યું, કૂદીને બહાર આવ્યો અને કીધું, ઓકે આઈ એમ હિયર નાવ એટલે સારું, હું હવે અહીંયા આવી ગયો. ટેલ મી એટલે મને કહે, વોટ્સ યોર પ્રોબ્લેમ, તારી શું સમસ્યા છે, તને શું તકલીફ છે. છોટુ લુકડે મોટુ એન્ડ સેડ, છોટુએ મોટુ તરફ જોયું અને બોલ્યો, ઇટ્સ ઓકે, બરાબર છે. યુ કેન ગો બેક નાવ, હવે તું પાછો ચાલ્યો જા, એટલે હવે તમે પાછા જઈ શકો છો. આઈ એમ સેટિસ્ફાઈડ, મને સંતોષ છે. ગો એન્ડ સ્વિમ, જા અને તર. મોટુ વોઝ વેરી એંગ્રી, મોટુ ઘણો ગુસ્સે થયો. એંગ્રી એટલે ગુસ્સે થવું. સેટિસ્ફાઈડ, હી સેડ, તેને કહ્યું. સંતોષ થયો, શેનો, એમ એને પૂછ્યું કે તે કેમ સેટિસ્ફાઈડ એમ કહ્યું, તને શું થયું. છોટુ સેડ, યસ આઈ એમ, યુ આર નોટ વિયરિંગ માય સ્વિમ સૂટ. છોટુએ કહ્યું, હા સંતોષ, તે મારો સ્વિમ સૂટ એટલે જે તરવા માટેનો ખાસ ડ્રેસ હોય છે, કોસ્ચ્યુમ હોય છે, સ્વિમિંગ કોસ્ચ્યુમ, તેને કહેવાય છે સ્વિમ સૂટ. એટલે છોટુએ શું કીધું, હા મને સંતોષ છે, હું તો ખાલી ચેક કરતો હતો કે તે મારો સ્વિમ સૂટ નથી પહેર્યો ને. ઓકે મિત્રો, મજા આવી આ વાર્તામાં. હવે આપણે તેના ખરા કે ખોટા તે વિધાનો આપણે જોઈએ. ફર્સ્ટ, મોટુ વોઝ અ રેટ. મિત્રો, તમે આ વાર્તા સાંભળીને તો હવે ચલો તમે તમારી જાતે કહો કે મોટુ વોઝ અ રેટ, મોટુ ઉંદર હતો. તો આ વિધાન ટ્રુ છે કે ફોલ્સ? નાવ યુ ઓલ ગીવ મી આન્સર. યસ રાઈટ, ઇટ ઇઝ ફોલ્સ. મોટુ વોઝ નોટ અ રેટ, મોટુ વોઝ અ એલિફન્ટ, એન્ડ છોટુ વોઝ અ રેટ. ઓકે નાવ સેકન્ડ, મોટુ એન્જોયડ સ્વિમિંગ. નાવ યુ ટેલ મી વોટ્સ આન્સર. મોટુ એન્જોયડ સ્વિમિંગ, યસ વેરી ગુડ, ઇટ ઇઝ ટ્રુ, મોટુ એન્જોયડ સ્વિમિંગ. નાવ થર્ડ વન, છોટુ જમ્પડ આઉટ ઓફ વોટર. છોટુ જમ્પડ આઉટ ઓફ વોટર. ઓકે સ્ટુડન્ટ્સ, વોટ્સ યોર આન્સર? ફોલ્સ, છોટુ જમ્પડ આઉટ ઓફ વોટર, ઇટ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. મોટુ જમ્પડ આઉટ ઓફ અ વોટર. નાવ ફોર્થ, મોટુ શાઉટેડ એન્ડ શાઉટેડ. ઓકે નો, ઇટ ઇઝ
Wrong. False. छोटू साउटेड एंड साउटेड. मोटू एंजॉय करतो तो. फिफ्थ, छोटू वॉज सेटिस्फाइड. यस, इट इज ट्रू. छोटू वॉज सेटिस्फाइड एंड ही चेक्ड. सिक्स नंबर, मोटू चेक्ड छोटू स्विम सूट. ओके, इट इज फॉल्स. मोटू चेक्ड छोटू स्विम सूट. इट इज फॉल्स. छोटू चेक्ड मोटू स्विम सूट. ओके, नाउ सेवन, मोटू वॉज स्विमिंग इन अ पॉट. इट इज फॉल्स. नो, मोटू वॉज स्विमिंग इन अ रिवर. यस, वेरी गुड. यू ऑल नोट डाउन दिस ट्रू एंड फॉल्स. ओके, હવે આપણે જોઈએ નીચેના વાક્યો કોણ બોલે છે. જો છોટું બોલતો હોય તો તેની સામે આપણે સી લખવાનું, મોટું બોલે તો એની સામે એમ લખવાનું, અને જો બંનેને લાગુ પડતું વાક્ય હોય તો સી અને એમ બંને લખવાનું, એટલે છોટું અને મોટું. ચલો, ફર્સ્ટ, ડોન્ટ ડિસ્ટર્બ મી. તો વિદ્યાર્થી મિત્રો, કોણ બોલ્યું હતું આ વાક્ય? Don't disturb me. Motu. તો એટલે આવશે એમ. મોટું જયારે સ્વિમિંગ કરતો હતો, છોટું બોલાવા આવ્યો કે તું બહાર આવ, ત્યારે શું કહ્યું તું મોટું એ? Don't disturb me. Now next one, he jumped out. તો કોણ આવ્યું હતું નદીમાંથી બહાર? મોટું. તો આવશે એમ. Now third one, you can go back now. એ કોણ બોલ્યું હતું વાક્ય? સી, એટલે કે છોટું. જ્યારે છોટું એ સ્વિમ સૂટ ચેક કરી લીધું, પછી શું કહ્યું તો એને મોટું ને? ઓકે, હવે મને સેટિસ્ફાઈડ થઈ ગયું, હવે તું જા અને ફરીથી તર. ઓકે, હવે ફરીથી બીજું વાક્ય, આઈ લવ સ્વિમિંગ. કોને સ્વિમિંગ પસંદ હતી? તો છોટું અને મોટું બંનેને સ્વિમિંગ પસંદ હતી, તો આપણે લખશું સી એમ. ફિફ્થ વન, આઈ એમ અ રેટ. તો કોણ હતું ઉંદર? છોટું. તો એની સામે આવશે સી. આઈ હેવ અ ટેલ. તો મિત્રો, તેમાં શું આવશે? પૂંછડી કોને છે, છોટું કે મોટું? બંનેને છે, ઉંદરને પણ છે અને હાથીને પણ છે, તો તેમાં પણ આપણે સી અને એમ લખશું. સેવન, આઈ એમ અ બિગ એનિમલ. બંનેમાંથી મોટું પ્રાણી કોણ છે? વેરી ગુડ, યસ, મોટું. તો તેની સામે આવશે આપણે એમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ સ્ટોરી તમને મજા પડી ને? તો આપણે હવે તેના ટ્રુ ફોલ્સ અને આ સેન્ટેન્સ કોણ બોલે છે તે આપણે નોટ ડાઉન કરશું. ઓકે, થેન્ક યુ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર પ્રેસ કરજો. થેન્ક યુ.